સાબરકાંઠા અરવલ્લી લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ ભીખાજી ઠાકોરને ટિકિટ આપ્યા બાદ ટિકિટ રદ કરી હતી. ત્યારથી વિવાદ સર્જાયો છે. સમર્થકો પણ ભીખાજીને ટિકિટ પરત મળે તે માટે ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે. ભીખાજીની ટિકિટ કપાય એમાં ભાજપના આગેવાનોની સંડોવણી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે ગત રવિવારે મેઘરજનગરમાં ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવાર સાથે એક સમયે બબાલ કરી હતી, જેનો એક વિડીયો વાયરલ થયો હતો. બબાલ બાદ ભારતીય જનતા પાર્ટીના આગેવાન ડામોર ગલાજીએ બબાલ કરનાર સામે મેઘરજ પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભીખાજીની ટિકિટ કાપવામાં તમે જ મહત્વનો ભાગ ભજ્યો છે, તેમ કહી બબાલ કરી હોવાનું ફરિયાદી ભાજપના આગેવાને જણાવ્યું હતું. આજે હું આશરે 12:30 વાગે મારી બેબીના શિષ્યવૃત્તિની પરીક્ષા હોય કિશન હાઈસ્કૂલમાં લેવા માટે ગયેલો. પેપર પૂરું થવાની વાર હતી ત્યાં સુધી હું કિશન હાઈસ્કૂલના દરવાજા સામે જશુભાઈ સોમાભાઈ અસારીની દુકાન પર બેઠો હતો. એ અરસામાં અમારા જ ગામનો એક વ્યક્તિ નામે જેસાભાઈ લખુભાઈ ડામોર પીધેલી હાલતમાં આવી એ વટા મારતો હતો અને ખોટી ખોટી ગાળો બોલતો હતો. ગાળોમાં પહેલે મારું નામ દેતો હતો, ગલાભાઈનું નામ અને રાયચંદભાઈ અને સુભાષભાઈ. આ ત્રણ લોકોએ ભીખાજીની ટિકિટ કાપવામાં મહત્ત્વનો ભાગ ભજ્યો છે. આમ કરી અને હું ત્યાંથી મને દેખીને એના પાસે ગયો એટલે મારી ફેટ પકડીને મારું ગળું દબાયું કે તમે તો ભીખા બની ટિકિટ કાપી છે. અરે ભીખાભી, અમે કશું જાણતા નથી, કશું જ નહીં. તારે એ પુરવાર કરવું હોય તો ચાલો જઈએ રાયચંદભાઈને ઘેર. એટલે સંમત થયો. હું ગાડી પર બેસાડી લઈને જતો હતો એટલે પુલ પરથી પાછો આવ્યો કે ના, ત્યાં નથી જવું એમ. અને પછી કિશન હાઈસ્કૂલની બાજુમાં રમણભાઈની દુકાને જઈએ એમ એને કીધું એટલે મેં રમણભાઈની દુકાને ગયા. તો બીજા કાર્યકર્તાઓ બેઠા જ હતા. એ દરમિયાન મને એક એને લાફો માર્યો. પછી મેં કહે ભાઈ આ શું છે આ બધું એમ. પછી કે તમે ભીખાભાઈની ટિકિટ કાપી છે પ્લસ પાર્ટીનું કામ તમે કેમ કરો છો? આ બધું ખોટું બોલતો હતો. પાર્ટીનો ધ્વજ કેમ લગાવો છો? પાર્ટીનું કેમ કામ કરો છો? તેમ કરીને મારવાની ધમકી મને આપી. પછી મેં ભીખાભાઈ તું શાંતિ રાખ, તારા જે જવાબ જોઈતો એ મળી જાય અને તારા સમાધાન કરવું હોય તો મારા માણસોને બોલાવું. મેં કોઈ ટિકિટ કાપી નથી કે કશું કર્યું નથી, પણ પાર્ટીનું કામ તો મેં કર્યું જ છે, કારણ કે પાર્ટીનું કામ ના કરવાનું એમ. પછી મેં મારા માણસોને બોલાયા. માણસો આવવામાં થોડી વાર લાગી. એ અરસામાં એ તેથી સટકી ગયો. પછી મારા માણસો આવ્યા પછી હું સીધો જાણવા જોગ પોલીસ સ્ટેશને આ બાબતની મેં ફરિયાદ આપી. મારે એ જ જાણવું છે સાહેબ કે ખરેખર મેં ટિકિટ કઈ રીતે કાપી અને એ મારે એનો ન્યાય જોઈએ. એટલા માટે મેં પોલીસ સ્ટેશને ફરિયાદ મારે એટલા માટે આપવી પડી કે મારે આ બાબતનો ન્યાય જોઈએ કે ખરેખર ટિકિટ મારે લીધે, અમારા ત્રણ માણસોને લીધે કપાઈ છે કે કેમ, એ મારે જાણવું છે. મારે એ ન્યાય માટે મેં પોલીસ સ્ટેશને નામ જોગ એ ભાઈ જેસાભાઈ લખુભાઈના નામે મેં ફરિયાદ નોંધાઈ છે. મને હું અપેક્ષા રાખું છું કે આ બાબતે મને પૂરો ન્યાય મળે એવી હું અપેક્ષા રાખું છું.